केंद्र सरकार द्वारा ताजेतर में जे कृषि बिलो पसार करवामां आवेल छे ते खेडूत विरोधी अने खेडूतोने अन्याय करता होवाना आक्षेप साथे खेडूतो द्वारा विरोध करवामां आवी रह्यो छे। આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં કિસાનોના સમર્થનમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। ભુજ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જુબિલી સર્કલ પાસે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। ખેડૂતોને અન્યાય કરતા કાયદાઓ પાછા ખેંચવાની લડતના સમર્થનમાં ધરણા રાખવામાં આવેલ હતા। ધરણા દરમિયાન પોલીસે આગેવાનો અને કાર્યકરોને બસમાં બેસાડતા મામલો ગરમાયો હતો। આ ધરણામાં યજવેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, અર્જુન ભુડિયા, નવલસિંહ જાડેજા, દીપક ડાંગર, રસિક સમા, અલી મામદ જત, આઈસબેન સમા, અંજલી ગોર, રસિકબા જાડેજા સહિતના અગ્રણીઓ જોડાયા હતા। આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા જે રીતે ખેડૂત વિરોધી આ ત્રણ કાળા કાયદાઓ લાવવામાં આવ્યા છે, જેના લીધે આજ સમગ્ર દેશના ખેડૂત ક્યાંક ને ક્યાંક હાલાકીમાં જઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પાયમાલ થવાની પરિસ્થિતિમાં જઈ રહ્યા છે, ત્યારે આજ એમના સમર્થનમાં અને ખાસ કરીને જે ખેડૂતોને થતી તકલીફો છે, જેમાં આ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે એપીએમસી માર્કેટ ખતમ કરશે, તો આ ખેડૂત પોતાનો જે ખેત પદાર્થ છે એ ક્યાં વેચવા જશે એનો પણ પ્રશ્ન છે। આજ સરકાર દ્વારા એ એમએસપીનો કોઈ પણ ઉલ્લેખ કરવા નથી આવ્યો, ત્યારે પૂંજીપતિઓ દ્વારા આ લોકોને એમએસપીથી નીચી ખરીદી થાય એવું ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો ભય છે, અને ક્યાંક ને ક્યાંક પૂંજીપતિઓ આ ખેડૂતો ઉપર હાવી થઈ જાય એના માટેની જે આ ખેડૂતોની લડત છે, એ ખેડૂતોની લડતમાં આજ સમગ્ર કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર આજ અહીંયા કને ધરણા ઉપર બેઠા છે। આજે અમે મહામહિમ રાષ્ટ્રપતિને પણ જિલ્લા કલેક્ટર મારફતે અમે આવેદનપત્ર પણ દેવાના છીએ, અને આ કાળા કાયદાનો વિરોધ કાળા કલરના બલૂન ઉડાડી અને અમે કરીશું। અને જ્યારે ખેડૂતોની કોઈ એવી માંગ ન હોય ત્યારે આવી કાળા કાયદા લાવવાની જે આ સરકારની નીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક શું કામ કરી રહી છે એના ઉપર પણ જ્યારે પ્રશ્નચિહ્ન થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોના તમામ સમર્થનમાં આજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર એમની સાથે ઊભી રહી અને એમની લડતમાં સાથ દેશે।